ડભોઈ રેલવે પોલીસના મૃતક કોન્સ્ટેબલનું 5 કલાક સુધી પીએમ ન કરાતા સોનગઢ વ્યારાથી આવેલા સ્વજનો અટવાયા. પોલીસ ખાતા સાથે આવું વર્તન થાય તો આમ નાગરિકનું શું? પ્રાપ્ત વિગત અનુસાર ડભોઈ રેલવે પોલીસમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ અનિલકુમાર સતીશભાઈ ચૌધરી અકસ્માતે મૃત્યુ પામ્યા હતા, જેથી રેલવે પોલીસ દ્વારા મૃતકના મૃતદેહને પ્રિયમ અર્થે ડભોઈ રેફરલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. પરંતુ ડભોઈ રેફરલ હોસ્પિટલમાં હાજર તબીબો ડોક્ટર પૂજા અને ડોક્ટર આરતી બંને દ્વારા કોઈ કારણોસર પોસ્ટમોર્ટમ ના કરાતા ડેડ બોડીને 4 થી 5 કલાક સુધી મૂકી રાખી છે. પછી વડોદરા SSC હોસ્પિટલ ખાતે પીએમ કરવા લઈ જાઓ તેવું જણાવતા ઠેક તાપી સોનગઢ વ્યારાથી આવેલા 4-5 કલાક બેસી રહેલા સ્વજનો વિફર્યા હતા. સદર બનાવની જાણ ડભોઈના PI JM વાઘેલા અને ડભોઈ નગરપાલિકાના સભ્ય સલીમ ઘાંચીને થતા તેઓ પણ રેફરલ હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા અને હાજર તબીબી ડોક્ટર પૂજા અને ડોક્ટર આરતીને પીએમ કેમ નથી કરાતું તેની જાણકારી માંગતા ડોક્ટર પૂજા અને ડોક્ટર આરતી દ્વારા જણાવ્યું કે આ પેનલ પીએમ છે અને આમાં એક્સપર્ટ ઓપિનિયન અમે આપી શકીએ નહીં એવું જણાવીને ઉડાઉ જવાબ આપ્યા હતા. જ્યારે આ મામલે ડભોઈ પોલીસ ઇન્સ્પેક્ટર વાઘેલાને ડોક્ટર પૂજાને ડોક્ટર આરતી સાથે લાંબી માથાકૂટ ચાલી હતી, તેમ છતાંય અમે ઓપિનિયન ન આપી શકીએ, ફોરેન્સિકનું કામ અમે નથી કર્યું તેવું જણાવ્યું હતું. જ્યારે PI વાઘેલાએ ઉચ્ચ અધિકારીઓને ફોન નંબર માંગતા ડોક્ટર આરતી દ્વારા અમે અધિકારીનો નંબર ન આપી શકીએ તેવો ઉડાવ જવાબ આપતા ડભોઈના PI વાઘેલા પણ રોષે ભરાયા હતા. જ્યારે એક ઉચ્ચ અધિકારી આવા ઉડાવ જવાબ મળે તો આવા ડોક્ટર દ્વારા આમ નાગરિક સાથે કેવો વ્યવહાર કરતું હશે તે ગંભીર બાબત છે, તે વિચારવા જેવી બાબત છે. ત્યારે ડોક્ટર અજયસિંહ આવી PI વાઘેલા સાથે વાતચીત કરી મામલે થાળે પાડી પોસ્ટમોર્ટમ કરાવી કાર્યવાહી આગળ ધપાવી હતી. સાથે ડોક્ટર અજય પણ ઉપસ્થિત પત્રકારો અને મીડિયાની જરૂર નથી અને મારે નોકરીની કાંઈ પડેલી નથી તેવી વાણી વિલાસ કરી હાજર પત્રકારોને અપમાનિત કર્યા હતા. જાણવા મળતી હકીકત મુજબ ડભોઈ રેલવે હોસ્પિટલ ખાતે તબીબોની 24 કલાકવાળી પ્રમાણે ઇમરજન્સી ફરજ આવતી હોય છે, પરંતુ આ તબીબો સરકારશ્રીએ ફાળવેલા ક્વાર્ટર્સમાં નિયમિતપણે રહેતા નથી અને વડોદરા ખાતે નિવાસ કરે છે. જ્યારે આવી કોઈ ઘટના બને છે ત્યારે તેઓ મારફતે ઘોડે ડભોઈ ધસી આવે છે અને ઉપસ્થિત થયેલા મામલાને રફેદફે કરવાનો પ્રયત્ન કરે છે. લોકમાન શોમાં ચર્ચાઓ ચાલી રહી છે કે આવા તબીબોને સરકારી ફરજમાં રસ ન હોય તો તેઓએ રાજીનામું આપી દેવું જોઈએ, પરંતુ પ્રજાજનોને અગવડ ન પડવી જોઈએ. જ્યારે રાજ્ય સરકાર આમ જનતાને સરળતાથી સવેડા તબીબી સેવાઓ ઉપલબ્ધ થાય તેવા સઘન પ્રયત્ન કરી રહી છે તો આમ જનતાને પણ તત્કાલ ધોરણે સરળતાથી તબીબી સેવાઓ મળી રહે તેવા પ્રયત્નો ડભોઈ રેફરલ હોસ્પિટલના જવાબદાર તંત્રએ કરવા જ જોઈએ તેવી લોક માંગ ઊભી થવા પામી છે. જો આમાં કસૂરવાર જણાય તેવા કર્મચારીઓની તાત્કાલિક ધોરણે બદલી થાય અને તેઓની સામે કાયદેસરના પગલાં ભરાય તેવી પ્રજાજનોની માંગ છે. શું થયું છે? અમારા પર ફોન આવ્યો કે સવારના 7-8 વાગે ફોન આવ્યો તો અમે ઘરે તાપીથી છેક અહીંયા ડભોઈ આવેલા છે, પપ્પા એક્સપાયર થઈ ગયા એવો ફોન આવ્યો ડભોઈથી, એટલે અમે રેફરલ હોસ્પિટલમાં લઈને આવ્યા. તો એ લોકો અમે છેક ત્યાંથી 5 કલાકનું ટ્રાવેલિંગ કરીને આવી રહ્યા ને એ લોકો એમ કહે છે કે PM નહીં થાય ને આમને તેમને, પછી એ લોકો અત્યારે કરવા કહે છે. હવે સરકારી કર્મચારીના જ આ રીતે ન કરતા હોય તો પછી આમ આદમીનું તો શું છે? એ લોકો શું કરી સામા સર્વિસ કરતા હતા? આપણે ડભોઈ રેલવે પોલીસમાં હતા, એ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા. PM કરવાનું કહે છે? અત્યારે કહે છે વાઘેલા સાહેબ આવ્યા, પછી ખાસો ટાઈમ નીકળી ગયો પછી એ લોકો કહે છે કે PM કરે. એમ શું નામ તમારું? મારું નામ અજયભાઈ અનિલભાઈ, છોકરો જ છું. મરનાર શું થાય? તમારા મારા ફાધર થાય જે ઓફ થઈ ગયા.